અગિયારમી સપ્ટેમ્બરે ઉજવાય છે રાષ્ટ્રીય વન શહીદ દિવસ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે ત્યારે રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે આ સાથે રાજ્યમંત્રી સાથે વન શહીદોને આદરાંજલિ આપવામાં આવી છે અગિયારમી સપ્ટેમ્બરે ઉજવાય છે રાષ્ટ્રીય આદરાંજલિ પાઠવવામાં આવી છે કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે લીધી મુલાકાત

એક ભેદી બીમારીએ માથું ઉચક્યું છે ત્યારે આરોગ્ય તંત્ર પણ દોડતું ઋષિકેશ તાવના કેસ અંગે માહિતી મેળવવામાં આવી છે જ્યાં રોગ અટકાય પગલા લેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ સાથે જ પ્રફુલ અને ઋષિકેશ પટેલે મુલાકાત લીધી છે જ્યાં અસરગ્રસ્ત વિસ્તારો પાલિકાના સત્તાધીશ ના નિવેદનથી રોષ જોવા મળ્યો છે વડોદરા પાલિકાના સત્તાધીશના ના નિવેદન થી રોષ જોવા મળ્યો ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ જોવા મળ્યો છે પૂરથી બચવા લોકો ને સાધનો વસાવાની આપી હતી સલાહ તેને બોટ તરાપા અને ટ્યુબ વસાવવાની સલાહ આપી હતી તેને સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોરડા લઈ કોર્પોરેશન પહોંચ્યા લોકો પાસેથી વેરો ઉઘરાવનાર શાસકો સદંતર નિષ્ફળ ત્યારે ભાજપના સત્તાધીશોએ રાજીનામા આપી દેવા જોઈએ જ્યાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની નાગરિકોને વધુ એક સુભિયાની સલાહ તેને કહ્યું ઘરમાં ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વધે છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી જે સમગ્ર શહેરમાં જે તોફાન બચાવ્યું હતું સમગ્ર

પોસ્ટ ફ્લડ સિન્ડ્રોમ સ્ટ્રેસ માં જે લોકોમાં બીચનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં હું પ્રયત્ન કરતો રહ્યો છું તો ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે હું નિવેદન આપ્યું આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકો તંત્ર બંને તડાવા પડશે તો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના મગરો શું મફત નો પગાર લઈ રહ્યા છે સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ અવાર નવાર ટકોર કરતા હોય છતાં પણ વડોદરા કોર્પોરેશન માં બેઠેલા જાડી મગરો કોઈ પણ જાતની પડી નહીં

તો ક્યાંક હાસ્યાસ્પદ પણ લાગે છે ને ક્યાંક ગંભીર પણ લાગે છે ત્રીજું એવું પણ લાગે છે કે ચેરમેન સાહેબ જે કહી રહ્યા છે ત્રીસ વર્ષમાં કશું થયું નથી તેનું ઉત્તર ઉદાહરણ આપ્યું છે ત્રીસ વર્ષમાં વડોદરા શહેરને પ્રાથમિક સુવિધાઓ આપી શક્યા નથી પીવાનું પાણી સુધી શક્યા નથી ડ્રેનેજ લાઇન આપી શક્યા નથી રોડ રસ્તા સારા આપી શક્યા નથી ત્રીસ વર્ષમાં ફક્ત મોદીજીના નામે રામના નામે આ પથરા ચરી આવ્યા છે તરી આવ્યા છે એનો આજે અમે સખ્ત વિરોધ કર્યા છે જે તે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા ગરીબ પણ ડૂબ્યો અમીર પણ ડૂબ્યો મારા ઘરમાં આવ્યા તમારા ઘરમાં આવ્યા ને લાખો કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થઈ ગયો તો ક્યાંક આ છુપાવાના પ્રયાસ થઈ રહ્યા છે અને જે એમણે કામ કરવાનું છે વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણો દૂર કરવાનું અઘોરા મોલ હોય સયાજી હોટલ હોય અને જે એમને કન્સ્ટ્રક્શનની સાઇડો પરથી જે કચરો ગેબ્રેજ નાખ્યું છે તે દૂર કરવાનું છે પરંતુ આ દૂર કરતા નથી અને જનતાને હેરાન કરવા કૃત્ય જ્યારે કર્યું છે ત્યારે અમે સખત વિરોધ કરીએ છે અમારા માટે આશ્ચર્યજનક દિવસ છે કે અમને સ્થાયી સમિતિ ચેરમેન જે વડોદરાના મૂળ રહેવાસી છે એમ જેમનો જન્મભૂમિ છે કર્મભૂમિ છે અને હાઈ ફાઈ સર્જન ડોક્ટર એ દિવસે તો પીને આવું નિવેદન આપે નહીં તો એમણે વડોદરાને ગર્ભિત ધમકી આપી છે એમણે વડોદરાને વોર્નિંગ આપી છે કે આ સુગર ચામડીઓની નિયત જે મુખ્યમંત્રી સાહેબ કહીને ગયા છે કે દબાણ હટશે આ લોકોની નિયત કોતરો વિશ્વામિત્રી પર દબાણ હટાવવાની નથી આ લોકોની નિયત ફક્ત ને ફક્ત ગરીબોને હેરાન કરવાની ઝૂપડા તોડવાના દબાણ શાખાના ગલ્લા નાના મોટા કામ કરાઈખાનાને હટાવીને પોતાની હોશિયારીઓ મારવાની આ નિયત છે વડોદરાની જનતાને કાલે આપણે એવું નિવેદન આપ્યું છે કે અમે બોટ વસાઈ લો એટલે તારાપા વસાઈ લો એટલે અમને પૂછ્યું કે અમારી પાર્કિંગ માટે તમે કોમન પ્લોટ તો રવાની દીધા તો તારાપા અમારે કંઈ પાર્કિંગ કરવાના પછી કે છે તમે ટ્યુબ લઈ લો તો ટ્યુબમાં હવા ભરવા માટે એર કોમ્પ્રેસર જોઈએ શું મોંથી હવા ભરવાના છે તો એના માટે એર કોમ્પ્રેસર બી બતાવવાનું એ ઘણા બધા સ્પષ્ટીકરણ એમણે આપવાના છે એટલે અમે આગામી બે દિવસ પછી એમની પાસે સ્પષ્ટીકરણ તવાત કરીએ મહીસાગરની તો મહીસાગરના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે ત્યારે કદાળા ડેમમાં હાલ એક પોઈન્ટ પાંસઠ લાખ યુસે એક પાણીની આવક થઈ છે ત્યારે ભારે પાણીની આવકને લઈને તંત્ર એલર્ટ થયું છે કડાણા ડેમ નું લેવલ ચારસો સત્તર ફૂટ અને પાંચ ઇંચ ત્યારે કડાણા ડેમ હાઈ એલર્ટ ઉપર છે કે જ્યાં નદી કાંઠાના એકસો છ ગામોના લોકોને એલર્ટ કરવામાં આવે છે ત્યારે સંબંધિત અધિકારીઓએ પણ તકેદારી રાખવા સૂચના આપી છે નદીમાં ભારે માત્રામાં પાણી છોડાતા ગાંડીતુર બની છે નદી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર કે જ્યાં મહીસાગર માં કડાણા ડેમ પાણીની ભારે આવક થઈ છે ત્યારે કડાણા ડેમ માં હાલ એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે ભારે પાણીની આવકને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે ત્યારે કડાળા ડેમની વાત કરીએ કડાળા ડેમનું લેવલ ચારસો ફૂટ અને પાંચ ઇંચ જ્યાં કડાળા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો છે ત્યારે આસપાસના નજીકના વિસ્તારના નદી કાંઠાના એકસો ગામના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે સાથે સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે જ્યાં નદીમાં ભારે માત્રા માં પાણી છોડાતા ગાડીતુર બની છે ફરી એકવાર એકવાર પૂરની પરિસ્થિતિ ત્યારે ઉપરવાસમાં માં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું જ્યાં ડભોઈ અનેક ગામોના મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસભ પાણી ભરાઈ ગયા છે ત્યારે સીઝનમાં ચોથી વખત ડાઢર નદી ચડી છે સાત જેટલા ગામના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે ત્યારે ડાઢર નદી ઉફાને ચડતા જનજીવન પ્રભાવિત થયું છે જ્યાં રોડ ઉપર પાણી ફરી વળતા ડભોય વાઘોડિયા વાઘોડિયા રોડ છે તેના

સાત જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે ત્યારે ટાઢર નદી ઉપાને ચડતા જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે રોડ ઉપર પાણી પરિવર્તા ડભોઈ વાઘોડિયા રોડ બંધ થયો છે છોટા ઉદેપુર થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં છોટાઉદેપુર સંખેડા તાલુકાના સાઢકુવા ગામનો બનાવ કે જ્યાં છોટા ઉદેપુર સંખેડા તાલુકાના સાઢકુવા ગામનો બનાવ વિદ્યાર્થીઓને બોર તળાવથી ટ્રેક્ટરમાં બેસાડી લવાયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો જ્યાં વિડીયોમાં ટ્રેક્ટર ની આગળ પાણીમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે છોટાઉદેપુર સંખેડા તાલુકાના કુવાનો આ બનાવ છે જ્યાં વિદ્યાર્થીઓને બોર તળાવથી ટ્રેક્ટરમાં માં બેસાડી લાવવામાં આવ્યા ત્યારે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં ટ્રેક્ટર આગળ પાણીમાં ચાલી છે એક વ્યક્તિ કે જ્યાં ટ્રેક્ટરને

ઉપરવાસ માંથી જે પાણી આવતા હતા જેને લઈને સંખેડા તાલુકાના સાડકુવા ગામે આ બનાવ બન્યો કે જ્યાં વિદ્યાર્થીઓને બોર તળાવથી ટ્રેક્ટરમાં બેસાડી લાવવામાં આવ્યા આ અંગેનો વિડીયો વાયરલ થયો છે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરા સાંચોર હાઈવે ઉપર પાણી ભરાયા છે કે જ્યાં રાજમંદિર થિયેટર પાસે વરસાદી પાણી ભરાયા છે ત્યારે એક કિલોમીટર વરસાદી પાણી ભરાતા જે વાહન ચાલકો ત્રણ હિમામ પોકારી ઉઠ્યા છે જ્યાં હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે આમ છતાં કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો ત્યારે ધાનેરાના અનેક નાના મોટા રસ્તા પાણીમાં ભરાયા કે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો

પંચાયત કે મોમજા કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ પણ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે ધાનારા નગરપાલિકા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાય ધાનારામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોવા પણ એટલું પાણી ભરવું હોય તો ધાનારામાં દસ ઇંચ વરસાદ વરસે તો ધાનારાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે પણ વરસાદમાં ગટર સલગતી હોય તો રિપેરિંગ કરવા કોઈ મશગુલ રસ દાખવતી નથી તો અમે નગરપાલિકા ને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જો બધું સોલ્યુશન લાવે અને આ રિપેરિંગ કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ નગરપાલિકા સુવિધા આપવામાં જીરો છે અને વેરા

ત્રણ એક બનાવ સામે આવ્યો છે ત્યારે હારી જ માં ભાજપ વિરુદ્ધ થયેલ જે મતદાન છે તેને લઈને આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે

વાત કરીએ જામનગરની તો જામનગરની જીજી હોસ્પિટલમાં પોલીસનું કોમ્બિંગ કે જ્યાં હોસ્પિટલમાં પોલીસ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વિવિધ બોર્ડ બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવી છે ટ્રાફિક કરતા છે આ સાથે જ બિનજરૂરી આવેલા લોકોને પણ બહાર જવા તાકીદ કરવામાં આવી છે કે જામનગરમાં જીજી હોસ્પિટલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે હોસ્પિટલમાં પોલીસ નું આકસ્મિક ચેકિંગ જોવા મળ્યું છે વિવિધ બોર્ડ બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવી છે ટ્રાફિક કરતા વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે આ સાથે જ જરૂરી આવેલા લોકોને બહાર જવા તાકીદ કરાઈ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાકરે તાલુકાના અરણીવાડાઈ છે કે ખાણ ખનીજ વિભાગે રેડ કરતા કરોડોની ચોરી પકડાઈ છે ત્યારે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી પકડવાની શક્યતાઓ કે જ્યાં ખાણ ખનીજની સરપ્રાઇઝ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો વાત કરીએ પાટણની તો પાટણ એસઓજી પોલીસે વૈદ્ય કે જ્યાં હારીજ ના તંબોડિયા ગામેથી ઝડપીઓ ડોક્ટર ઝડપાતા હડકમ મચી ગયો છે ત્યારે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો સમીર તુંવર કે જ્યાં ચૌદ હજાર ના મુદ્દાવાલ સાથે દવાઓ જપ્ત કરવામાં આવી છે આ સાથે જ ડિગ્રી વગરના ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ વાત કરીએ આમોદ તો ભરૂચના ના અજગરની માં અજગર જોવા મળી કે જ્યાં જૂના કોબલા ગામે ઘરમાંથી મહાકાય અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભારે જયમત બાદ આશરે નવ ફૂટ લાંબા અજગર નું રેસ્ક્યુ કરાયું છે ત્યારે વન વિભાગે મહાકાય અજગર નું રેસ્ક્યુ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે આ સાથે જ અજગરને ને નૈસર્ગિક વાતાવરણ માં મુક્ત કરવામાં આવ્યો પાછળ પૂરગ્રસ્ત એરિયામાં રેલવાળા એરિયામાં અજગર મોટો નીકળેલો એની જાણ આમોદ

પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું કે જયારે સુરતમાં પથ્થર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા જ્યાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બેઠક આયોજન કરાયું વાત કરીએ પાટણની તો પાટણના સાંતલપુર ખાતે મૂર્તિઓનું વિસર્જન કરાયું કે જ્યાં વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ ગણેશ ઉત્સવ રાખવામાં આવ્યો તો ડીજે અને ગરબાના તાલે દાદાનું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે બાળકો મહિલાઓ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો

તો તો વાત કરીએ પાટણની પાટણના ખાતે આયોજન કરાયું છે કે જે યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડીજેના તાલે ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું આ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં વિસર્જન કરાયું